अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। पहलो छे तन रोग, शरीर में व्याधि छाए, शरीर में पीड़ा थाए, तन रोग छे। अने याद राखजो, कोई नु शरीर एवं नहीं होत के जेमा थोड़ो घड़ो पण रोग ना होय। શરીર એ રોગની ખાણ છે, એકાદ રોગ તો હોને રેવાનો રેવાનો અને રેવાનો છે, નાનો સુનો રોગ હોય પણ હોય છે। એમાં હમણાં હમણાં તો ખબર છે ને, ડોક્ટરો કહી દે છે કે 35-40 વર્ષ થાય ના એટલે મેડિકલ ચેકઅપ કરાવી જ લેવું। હા, ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને આ બધા જે નવા નવા નીકળ્યા, આમાંથી એકાદું વડગણ તો વળગી જ ગયું હોય છે, કાદુ બે તો લાગી જ ગયું હોય છે। વાત પિત અને કફ આ ત્રણ ઉપર આખો આયુર્વેદ છે। આ ત્રણ માંથી એકનું બેલેન્સ આપણે ચૂકી જ ગયા હોઈએ છીએ, કારણ કે શરીર એ રોગનું ઘર છે। એકાદ રોગ તો ક્યાંય ને ક્યાંય લાગે, શરીર છે એટલા માટે। તો શરીરમાં જે રોગ થાય એ તન રોગ છે, એની દવા કોઈ ઔષધકાર કોઈ ડોક્ટર પાસે મળે છે। બીજો રોગ શાસ્ત્રકારોએ બતાવ્યો છે મન રોગ। તન રોગ કરતા ખરાબ છે મન રોગ, મનમાં જે ગ્રંથિઓ મનમાં જે ગાંઠો પડી જવી એ મન રોગ છે। મને ખબર છે કે આ વાત મેં કહી એટલે તમે બધા મનમાં વિચારી લીધો આપણને મન રોગ નથી, આપણે સ્વસ્થ છે। તન રોગ કદાચ હશે પણ આપણે મનમાં આપણે કોઈ ગ્રંથિ છે જ નહીં, આવું માનવું એ પણ એક જાતનો મનનો રોગ છે, આવું માનવું એ પણ મન રોગ છે। હું કોઈ દી ખોટું નથી બોલતો એ બોલવું એક મોટા મોટો રોગ છે। આપણને કોઈ જાતનું અભિમાન નહીં, આ કેવું એ અભિમાન નથી, બીજું શું છે? ઘણા લોકો આવું કહે આપણને અભિમાન નહીં જરાય, પણ કેવું એ અભિમાન છે? ઓભી તેરા અહંકારી તો હે, ઓભી અહંકાર। મનરોગ તમને છે ને મને છે, મનરોગ વગર કોઈ જીવી જ ન શકે। મનની ગાંઠો છે, આપણા મગજમાં પડી ગયેલી ગ્રંથિ છે, જો અમુક વસ્તુ આપણને ગમે ને અમુક વસ્તુ આપણને ન ગમે આ ગાંઠ છે, અમુક વસ્તુ આપણને ભાવે ને અમુક વસ્તુ આપણે ન ભાવે। હમણાં બપોર થશે ને રસોડામાં જશું, મને ખબર છે શાકનો વાટકો હાથમાં આવ્યો એટલે અમુક લોકો રાતી થઈ જવાના ને અમુક લોકો નાકનું ટેરવું લે બટેટા બનાવ્યા, આના કરતા દૂધી ન બનાવાય, બટેટા પેટમાં વાયુ કરે એ પાછા પાંચ જણાને, અને દૂધી બનાવ્યું હોય તો જુવાનને બધા લ્યો દૂધી તો હા બુધી ન હોય એ જ ખાય બધા, આના કરતા રીંગણા બનાવાય, કોઈ કે આ કરાય, કોઈ કે દાલ આવી બનાવાય, કોઈ કે તેવી બનાવાય, કોકને રોટલી ઘી વાળીને કોખાવ કોરે કોરી। સજનો આમ જુઓ તો આ બધી જ માનસિકતા છે આપણી, મનની ગાંઠો છે। મનની ગાંઠો વગર કોઈ જીવ હોઈ શકતો જ નથી, કોઈને ગમે કોઈને ન ગમે, આપણી આદત આપણી આપણી ટેવ સારી ખરાબ જે પણ, અમુક વસ્તુ ગમે અમુક વસ્તુ ન ગમે। જાદુ શું કહીએ, ભલે કથામાં આવીએ, કથામાં મનની શાંતિ માટે આવીએ, પણ તોય કથામાં અમુક લોકોને અમુક જગ્યાએ જ બેસવું ગમે, અમુક જગ્યાએ જગ્યા ન મળે તો ખીજાઈ જાય પાછું, માથે પંખો હોય નીચે ગાડલું હોય ને પાછળ આધાર હોય તો બેસવાની મજા આવે, દુઃખ ન લગાડતા, પણ મારું કહેવાનો આ એક મનનો રોગ, આ પણ મનની ગ્રંથિ છે। તો ટૂંકમાં કહેવાનો અર્થ, મનરોગ વગર પણ કોઈ જીવ હોઈ શકે જ નહીં, આમ સાફ સ્પષ્ટ। તનરોગ મનરોગ, પણ એ બે રોગ કરતા સૌથી મોટો શાસ્ત્રકારો એ રોગ બતાવ્યો હોય એનું નામ છે ભવરોગ। વારે વારે જન્મવું, વારે વારે મરવું, વારે વારે પૃથ્વીમાં આવવું, અનેક અનેક શરીર બદલાવવા, વારે વારે મા બાપ બદલાવવા, વારે વારે કુટુંબ બદલાવવું, આનાથી મોટો કોઈ રોગ નથી। આદ્યગુરુ શંકરાચાર્યનું અતિ પ્રસિદ્ધ ચરપટ પંજરીકાસ્ત્રનું આપ સૌને પણ આવડતું હશે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। યુગોથી આત્મા ઈશ્વરથી છૂટો પડી આ ધરાતલ આ મહિતલ પૃથ્વીમાં આવ્યો, અને પૃથ્વીમાં આવ્યા પછી તમે જુઓ તો ખરા, આપણે કેટલી માતાઓ બદલી, કેટલા બાપ બદલ્યા, કેટલા શરીર બદલ્યા, કેટલા સ્થળ બદલ્યા, ક્યારેક એનો હિસાબ તો માંડજો, ગણિત ઓછું પડશે। પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। માના ઉદરમાં ઉદરવાસ ગર્ભવાસ કેટલો કર્યો છે આપણે, સંસારે ખલુ દુસ્તારે
संसार संसारे खलु दुस्तारे रुपया पारे पाई मुरारी भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम ओ भज गोविंद गोविंदम भज गोविंदम भज मूढ़मते पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे વારે વારે જન્મવું, વારે વારે શરીર બદલવા, વારે વારે મા બાપ કુટુંબ પરિવાર આ બધું જ, વારે વારે સ્વભાવ બદલવા. જે શરીર મળે ને એમાં સ્વભાવ, શરીર સાથે સ્વભાવ મળે છે. એટલે તો આપણી અસલ કહેવત છે, તમારે તમારે પરબડીમાં કહેવાતી જ હશે કે પ્રાણ અને પ્રકૃતિ હારે જ જાય, પ્રાણ અને પ્રકૃતિ હારે જ જાય, શરીર ને સ્વભાવ એક હારે ચિત્તામાં બળે, બાકીમાં કાંઈ ફેરફાર. જેનો જે સ્વભાવ પડ્યો એ પડ્યો, ખલાસ. આખું ગામ માં થાય તો સ્વભાવ ન સુધરે, શરીર બગડે તો સુધરે, ઘર બગડે તો સુધરે, બીજું બધું બગડે તો સુધરે, પણ સજનો સ્વભાવ પડી ગયો હોય. પેલો દોહો નથી આપણે ગામડામાં જ કહેવાતો, બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બાલાપણાના કેસ એટલે વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. જેને જે સ્વભાવ પડી ગયો એ પડી ગયો, ખલાસ. એ તો અગ્નિની ચિતામાં સાથે જ જાય. પ્રાણ અને પ્રકૃતિ સાથે મળે, શરીર અને સ્વભાવ સાથે મળે છે. એને એને બદલવો આપણા ખુદ માટે શક્ય નથી, હમારે લીએ ભી દુષ્કર હૈ. કેટલા સ્વભાવ બદલ્યા, કેટલા શરીર બદલ્યા, કેટલા મા બાપ બદલ્યા સજનો. આ સૌથી મોટો રોગ હોય તો ભવરોગ છે. કથામાં આવ્યા છો તો જરા આની ચિંતા કરજો. શરીરની બહુ ચિંતા કરીએ છીએ, સંપદાની વ્યવહારની બહુ ચિંતા કરીએ છીએ, મનની બહુ ચિંતા કરીએ છીએ, પણ સજનો સચિંત થવા માટેનો આ સૌથી મોટું કારણ છે કેટલા શરીર બદલ્યા. અને આ પરંપરા યુગોથી ચાલી આવે છે અને હજી એ જ પરંપરામાં એ જ વેતરણીમાં ઢસડાવું છે. એમાંનેમાં પાછું હજી સજનો ફરવું છે. માંડ માંડ મનુષ્ય જન્મ મળ્યો છે અને એમાં સાવધાન ન થઈ અને પછી વળી પાછી એ જ ભરમાર, એ જ વારે વારે શરીર બદલવા, વારે વારે અવતાર લેવા સજનો, આ સૌથી મોટો રોગ છે. અને આ રોગમાંથી છૂટવું હોય તો એની કોઈ દવા, એની કોઈ ઔષધિ છે? તનમાં રોગ થાય તો કોઈ ડોક્ટર દવા આપે, મનમાં ગ્રંથિઓ પડી ગઈ તો કોઈ મનોરોગી અથવા તો કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ જ્ઞાની પુરુષ, કોઈ અનુભવી સંત મનની ગ્રંથિઓ દૂર કરી શકે છે. મનમાં પડેલા વહેમને દૂર કરવા માટે કોઈ મહાપુરુષ કૃપા કરે તો થાય, બની શકે. પણ વારે વારે જન્મ, વારે વારે મૃત્યુ અને આ ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર ઉપાય છે ભગવદ્ કથાનું શ્રવણ અને ભગવદ્ નામનો ઉચ્ચાર. નામ આશ્રય અને કથા આશ્રય વગર આ ભવરોગમાંથી નહીં છૂટાય, નહીં છૂટાય અને નહીં છૂટાય. આ જગતનું સનાતન સત્ય આપ ગમે એટલા શાસ્ત્રમાં ચક્કર મારી લો, ગમે એવા સત્યને જીવનમાં અનુભૂત કરી લો, અંત તો ગતવા આ ચરમ સત્ય પરમ સત્ય એટલું જ છે. કથા શ્રવણ અને નામ આશ્રય વગર ભવરોગ નહીં જાય, નહીં જાય. કલૌ નાસ્તેવ નાસ્તેવ ગતિરન્યથા મુહુ હરેરી નામેવ હરેરી નામેવ હરેરી નામેવ કેવલમ. આચાર્ય મધુસૂદન સરસ્વતીનું આ બહુ સુંદર પ્રમાણ છે. સંસ્કૃત વાંગ્મયના મૂર્ધન્ય મહાપુરુષ મધુસૂદન સરસ્વતી આપેલું અથવા સત્ય છે, હરિ નામ વગર, હર નામ વગર ઉદ્ધાર નથી, નથી. તમારા જે પણ ઈષ્ટદેવ હોય, તમારી શ્રદ્ધા જેમાં પણ હોય, એ નામનો આશ્રય કરજો. કલયુગમાં
બધું જ ઝેર છે, અમૃત બે જ વસ્તુ છે. આ દુનિયામાં અત્યારે કલયુગ હાલે છે, તમે જે પણ વસ્તુ જુઓ ના, સરવાળે બધું જ ઝેર છે. તમામ વસ્તુ અંત તો ગતવા ઝેર છે. ભોજન અમૃત છે, પણ પ્રમાણમાં લઈએ તો, બાકી જાજુ લઈએ તો જમવા જેવું કોઈ ઝેર નથી. આ જેટલા પણ રોગ થાય છે ને, એ ઓછું ખાવાથી નહીં, જાજુ બધું દાબીને ખાઈએ છે ને એમાં જ થાય છે. દરેક રોગનું મૂળ શું છે? બહુ મીઠાઈ ખાઈએ તો ડાયાબિટીસ થાય, બહુ તીખું ખાઈએ તો એસિડિટી થાય, બહુ ફરસાણનું ખારું ખારું ખાઈએ તો બીપી વધી જાય. દરેક વસ્તુના મૂળમાં રોગ છે. બહુ ખાટું ખાઈએ તો એના રોગ થાય, બહુ ગરમ ખાઈએ તોય તકલીફ, બહુ ઠંડુ ખાઈએ તોય તકલીફ. એટલા માટે સજનો, દરેક વસ્તુ સંસારમાં અંત તો ગતવા ઝેર છે, આખરે ઝેર છે. કુટુંબ પરિવાર ભલે મળે ત્યારે સારો લાગે, કુટુંબ પરિવાર મળે તો બહુ સારું, પણ જો માંગણીઓ ઉપર ચડી ગયો, માંગવા માંડે તો એના જેવું કોઈ ઝેર નહીં. દીકરો પગ દબાવે ત્યાં સુધી બહુ સારો, પણ સામે નોટિસ આપે કે મારો ભાગ આવો ત્યારે એમ થાય કે પગ દબાવતો તો ગળું દબાવતો તો ખબર ન પડે, ત્યારે ખબર ન પડે. જ્યારે આપણે પરિવાર આપણી સાથે સાથે રહેતો હોય ત્યારે સારું લાગે, પણ જ્યારે એનો અધિકાર, જ્યારે એનો સ્વાર્થ, ત્યારે આપણને ઝેર જેવો લાગે. સંસાર અંત તો ગતવા વિષ છે, અંત તો ગતવા ઝેર છે. એટલે તો સાધુ પુરુષો એને ઝેર કહ્યું છે. તો આ કલયુગમાં જે કંઈ છે સરવાળે બધું જ ઝેર છે. અમૃત હોય તો બે જ વસ્તુ છે, ભગવાનની કથાનું શ્રવણ અમૃત છે, અને ભગવાનનું નામ ઉચ્ચારણ એ અમૃત છે. આ બે જ વસ્તુ અમૃત છે, બાકી બધું જ ઝેર છે. પરિણામ એ વિષ, અંતમાં એ વિષરૂપ છે. એટલા માટે આ બે વસ્તુ આપણને શાશ્વત. ખેર, આપણે ચર્ચા એ કરતા હતા કે ભગવાનની કથા એ ભવરોગ વિનાશની ભવૌષધિ છે. કથા એ ન્યાયાલય નથી, કથા એ દેવાલય પણ નથી, કથા એ ઔષધાલય છે. ઘણા લોકો કહે છે કથા એ મંદિર. સાચી વાત ના, નહીં. કથામાં આપણે જીવનના સમાધાન મળે, પણ આ કઈ કોર્ટ નથી, તમને કઈ ન્યાય આપવા માટે નથી. અહીં કથા રાખી દેવાલય છે, ન્યાયાલય છે, એમાં ના નહીં, પણ કથાનું મૂળ સ્વરૂપ છે કથા ઔષધાલય છે. જેને જેવી દવા જોઈએ છે દવા અહીંયા મળે છે. મંદિરમાં દુવા મળે છે, પણ અહીંયા દવા મળે છે. અને મોટામાં મોટી ઔષધિ ભવૌષધિ છે. વારે વારે જન્મ, વારે વારે મૃત્યુ, આ ચક્કરમાંથી ઉદ્ધરણ કરવા માટે એકમાત્ર ઉપાય છે, ને એ છે આપણા ઈષ્ટદેવનું નામ સ્મરણ. નામ સ્મરણ અને ભગવદ્ કથા શ્રવણ, શ્રવણ અને સ્મરણ અમૃત છે. એટલા માટે આ શિવપુરાણની કથા એ ભવ્ય પણ છે, દિવ્ય પણ છે, અને જીવનમાં સદા સેવ્યા, સદા સેવ્યા, જીવનમાં સદા સેવનીય કથા. કથા એ માત્ર શ્રવણ માટે નથી, સેવન માટે છે. સેવન, આપણે હમણાં ચર્ચા કરી ગયા, ઔષધનું સેવન થાય. આ 7 દિવસનો કોર્સ છે. ડોક્ટર છે ભગવાન વ્યાસજી, અને શિવપુરાણ રૂપી આપણને સરસ કથા આપી છે, એનું સેવન કરજો. ભવરોગ વિનાશની આ કથાથી જીવનનું કલ્યાણ થશે, એવું ધરણ કરવા માટે આ દિવ્ય કથા આપી છે. તો આવો, આજના મંગલ દિને, આજની મંગલ પ્રભાતે, મંગલ ઔષધે, મંગલ સમયે ભગવાન શિવપુરાણનો પ્રથમ શ્લોક ગાય, પ્રથમ સૂત્ર લઈ અને શિવપુરાણમાં મંગલ પ્રવેશ કરીએ. તો અહીંયાથી શિવપુરાણની શરૂઆત થાય, જેના 24,000 શ્લોક છે, એનો પહેલો શ્લોક, પહેલું સૂત્ર અને પહેલા શ્લોકથી શિવપુરાણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીની પૂર્વ ભૂમિકા હું એ જ કહેવા માંગતો હતો કે 7 દિવસથી આપણે એનો તાગ નહીં લઈ શકીએ, એનું તળિયું નહીં લઈ શકીએ, માત્ર તત્વ લેવું છે, માત્ર એમાંથી સાર લેવો છે. લેવાય, આપણને રૂચે અને પચે એટલું એમાંથી જ્ઞાન લઈ અને જીવનનું કલ્યાણ કરવું છે, એવા શિવપુરાણનો મંગલ પ્રારંભ કરવા જઈએ છીએ. એકવાર ભાવ અને પ્રેમથી ઊંચ સ્વરથી મારી સાથે બોલીએ, જાગનાથ મહાદેવ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, શિવપુરાણ સદગ્રંથ કી જય. ઓમ શ્રી
परमात्मने नमः श्री सरस्वत्ये नमः स्वस्ति श्री गणेशाय नमः श्री सद्गुरुभ्यो नमः श्री स्वामीनारायण विजये हरि ओम। आद्य अंत मंगल अजात समान भाव मार्यम तमि समम अजरामर मंदेव पंचाननम प्रबल पंच विनोदशीलम संभावसे संभावये मनसि शंकर अम्बिकेशम संभावये मनसि शंकर अम्बिकेशम। आद्य अंत मंगल अजात समान भाव मार्यम तमिमसम अजरामरमात्मदेवम पंचाननम प्रबल पंच विनोदशीलम संभावसे मनसि शंकर अम्बिकेशम अहियां जी शिव पुराण नो मंगल प्रारंभ थाय छे। 24,000 श्लोकों नी आ शाश्वत संहिता व्यास जी नु आ सातमु पुराण छे। વ્યાસજી કેટલા પુરાણ લખ્યા? 18, એની અંદર સાતમું પુરાણ એટલે શિવ પુરાણ, સપ્તમ પુરાણ શ્રીમદ ભાગવતે વ્યાસજીનું અંતિમ પુરાણ 18મું પુરાણ છેલ્લું પુરાણ, દેવી ભાગવતે વ્યાસજીનું પંચમ પુરાણ 5મું પુરાણ છે, પણ શિવ પુરાણ વ્યાસજીનું 7મું પુરાણ છે। દેવી ભાગવતમાં 18,000 શ્લોક, વિષ્ણુ ભાગવત શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક, શિવપુરાણમાં 24,000। આપ સૌને ખબર હશે કે આપણે ત્યાં આપણા હિન્દુ ધર્મમાં 24નો આંક જરા વધારે મહત્વનો બતાવે છે। 24ના આંકડાને ઘણા સમયમાં ઘણા રીતે લોકોએ વિદ્વાનોએ એનો સાર ઘણો બતાવ્યો છે। ભગવાન નારાયણ વિષ્ણુના અવતાર કેટલા, વિષ્ણુ ભગવાને અવતાર કેટલા લીધા? 24 આંકડા, એમાં પણ 24। દત્તાત્રેય મહારાજે એના જીવનમાં જ્યાંથી સદગુણ મળે એવા સદગુરુ કર્યા, તો દત્તાત્રેય મહારાજના ગુરુ કેટલા? 24, એ આપ જાણો। અચ્છા બીજું બધું જવા દો, આ શરીર જેના થકી આપણે હાલીએ ચાલીએ બોલીએ બેસીએ છીએ, આ શરીરમાં તત્વ કેટલા? જેમ કોઈ વસ્તુ બને તો એમાં જુદા જુદા એના સ્પેર પાર્ટ હોય ને, કોઈ 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 મોટર બને તો એમાં વ્હીલ ને બોડી ને સીટ ને એન્જિન ને આ બધું ભેગું કરો એટલે એ મોટર બની જાય, એમાં શરીરરૂપી જે ભગવાને યંત્ર બનાવ્યું એમાં સ્પેર પાર્ટ કેટલા, તત્વ કેટલા? 24। પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પંચ તન્માત્રા, પંચ મહાભૂત, અંતઃકરણ, ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 24 વસ્તુ ભેગી કરી એટલે આ શરીરનું યંત્ર મંડ્યું ચાલે। આમ જુઓ ને તો શરીર એક રેડિયો છે, રેડિયો। હવે તો આ ટેલિવિઝન ને મોબાઈલ આવ્યા એટલે રેડિયો ઓછો થઈ ગયો, પણ જૂના જમાનામાં તો ખબર ને વડીલોને યાદ હશે કે ઘરમાં રેડિયો હોય ને એટલે હવારના પોરમાં એટલું વોલ્યુમ રાખીએ કે 5 આજુબાજુ પાડોશી ને સંભળાય, અને એને ધોરાજી જઈને રેડિયો લઈ આવ્યા હોય તો આખા ગામને બતાવીએ કે આ રેડિયો લઈ આવ્યા છે, આવડો મોટો રેડિયો આવતો ને એમાં એમાં 7-8 તો વાલ હોય, વાલ એ 1/2 કલાકે તો રેડિયો ગરમ થાય, પછી એમાં બધું ટેશન આવે છે, શરીર રેડિયો, એમાં શરીર રૂપી સજનો રેડિયાને ભગવાને બનાવ્યો। તો તમે રેડિયો લાવ્યા હોય એમાં બધી જ વસ્તુ આપી હોય, પણ એમાં જો ઇલેક્ટ્રિક કરંટ ન હોય, સેલ કે બેટરી ન હોય તો રેડિયો વાગે નહીં, એમ શરીરને ભગવાને 24 વસ્તુથી બનાવ્યું છે, પણ 25મું તત્વ એટલે પ્રાણ, પ્રાણ એટલે સેલ કહો, બેટરી કહો, અથવા તો ઇલેક્ટ્રિક કરંટ કહો, જે કહો, જેનાથી આ શરીર ચાલે, ઉર્જા છે, 25મું તત્વ એટલે પ્રાણ। તો વિષ્ણુ ભગવાનના અવતાર 24,
શરીરમાં તત્વ 24 ઘણી જગ્યાએ મહાપુરુષ જૈન ધર્મમાં તીર્થંકરો થયા તો તીર્થંકરો પણ 24 તીર્થંકરો થયા. જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા. વાં પણ 24 નો મહિમા. ભગવાને કૃષ્ણ અવતાર લીધો અને કૃષ્ણ ભગવાને જે ગીતાજી ગાય છે એ એકવાર નહીં બે વાર ગાય છે. આપ સૌને ખબર હશે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાને ગીતાજી કેટલી વાર ગાય છે? બે વાર. હાજી એક મહાભારતના સમરાંગણમાં અર્જુન પાસે ગાય છે જે આપણે બધા વાંચીએ છીએ, એનું નામ છે અર્જુન ગીતા. અને તમને ખબર હશે એવી જ રીતે ભગવાને દ્વારિકામાં ઉદ્ધવજી પાસે ગીતા ગાય, એનું નામ છે ઉદ્ધવ ગીતા. અર્જુન ગીતા મહાભારતમાંથી મળી અને ઉદ્ધવ ગીતા શ્રીમદ ભાગવતમાંથી મળે છે. 11મા સ્કંદમાં, 11 સ્કંદમાં ઉદ્ધવ ગીતા. અર્જુન ગીતાના અધ્યાય 18 છે અને ઉદ્ધવજી પાસે જે ભગવાને ગીતા ગાય એના અધ્યાય 24 છે. ઉદ્ધવ ગીતાના 24 અધ્યાય, એમાં પણ 24 નો મહિમા છે. મહાપુરુષોનો ઘણો મહિમા કહ્યો છે ઉદ્ધવ ગીતાના અધ્યાય 24. આપણે ત્યાં વેદ મંત્ર ઘણા છે પણ બધા મંત્રમાં મંત્ર રાજ શ્રેષ્ઠ અને સૌને માટે સુગમ એવો મંત્ર ગાયત્રી મંત્ર કહેવાય છે. ઉત્તમ વેદ મંત્ર ગાયત્રી મંત્ર. અને ગાયત્રી મંત્રમાં તપાસ કરજો એમાં પણ અક્ષર કેટલા છે? 24 અક્ષર. ઓમ ભૂ ભુવઃ સ્વઃ એ તો વ્યાહતિ છે, એ તો મંત્રની વ્યાહતિ છે. પણ તત્ સવિતુર વરેણ્યમ થી લો તો આ બધા મળીને 24 અક્ષર છે. એટલે તો ગાયત્રી ચાલીસામાં આપણે બોલીએ પણ છીએ અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી મંત્રના અક્ષર 24. ખેર મારો કહેવાનો અર્થ આપણે ત્યાં 24 નો બહુ બહુ મોટો મહિમા છે. અહીંયા શિવપુરાણના શ્લોકો બધા મળીને 24,000. દેવી ભાગવત વિષ્ણુ ભાગવતમાં 18,000 શ્લોક. પણ ત્યાં વ્યાસજીએ શું કર્યું? ત્યાં વ્યાસે વિસ્તાર કર્યો. વ્યાસનો અર્થ છે વિસ્તાર. અમારે ત્યાં કથાકારની કથા પરંપરા મુખ્ય બે છે, એક વ્યાસ પદ્ધતિ અને બીજી સમાસ પદ્ધતિ. એક સૂત્રનો વિસ્તાર કરતા કરતા દિવસોના દિવસો સુધી એની ચર્ચારૂપી અર્ચા કરવી, એનો વિસ્તાર કરવો એ વ્યાસ પદ્ધતિ છે. અને વિશાળ કથાને ટૂંકમાં સાર રૂપ કહી દેવી એ સમાસ પદ્ધતિ છે. સમાસ પદ્ધતિ, વિસ્તરણ કરવું એ વ્યાસ પદ્ધતિ અને ટૂંકમાં કેવું એ સમાસ પદ્ધતિ. બે પદ્ધતિ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. તો વિષ્ણુ ભાગવતમાં વ્યાસજી એ 4 શ્લોકમાંથી 18,000 બનાવ્યા એટલે વિસ્તાર કર્યો. અને અહીંયા 1,00,000 શ્લોક હતા એમાંથી સમાસ, એટલે ટૂંકમાં આપણને 24,000 શ્લોકમાં આપી દીધા એટલે સમાસ. સંક્ષિપ્તમાં મહાપુરુષો આપ્યા. અમે જીવનમાં મહાપુરુષો છે ને એ સારને પકડે, આધારને ન પકડે. બહુ આધારને પકડવા ન જવું, સાર લઈ લેવું. મહાપુરુષો સાર લઈ લે. આધારને પકડવામાં ઘણીવાર આપણે બહુ ભ્રમણ કરવું પડે પણ મળે કઈ નહીં. મહાપુરુષો સારને પકડે, સાર એક મોટા મોટી પરંપરા આપણે ત્યાં. આપણે એ સરસ વાત તમે સાંભળી હશે કે મહાત્મા ગાંધીજીને એ જમાનામાં મહાત્મા ગાંધીજીને કોઈ દુષ્ટ માણસે 13 પાનાનો કાગળ લખ્યો, 13 પાનાનો કાગળ. અને 13 પાનામાં ગાંધીને ગાળો જ લખેલી, બીજું કઈ નહીં. 13 પાનાનો કાગળ અને એમાં કેવળ ગાળો, બીજું કઈ નહીં. ગાંધી તું આવો ને, ગાંધી ગાંધી હતા તેથી ગાળો દેવાવાળા હતા. તો હવે તો ઘણા બધા નીકળ્યા છે. અત્યારે તો ફેશન ચાલી છે ગાંધીની વિચારોની ટીકા કરે. આ એક પ્રસિદ્ધ કથા તમે વાંચ્યું હશે કદાચ. પણ મહાત્મા ગાંધીએ 13 પાનાના કાગળને પ્રેમથી વાંચ્યો અને પછી શું કર્યું? આ 13 પાનાના કાગળને એક સાથે રાખવા એમાં એને ટાંચણી ભરાવેલી, ટાંચણી કુશન પિન. તો ગાંધીજીએ ટાંચણી ખેંચી અને એનું ટેબલનું ખાનું હતું એમાં મૂકી દીધી, કાગળને ફાડી નાખી દીધું. 13 પાનાના કાગળને ફાડી નાખી દીધો અને ટાંચણી હતી એ મૂકી દીધી. ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈ દોડતા આવ્યા કે બાપુ બાપુ આ તમારા કાગળને તમે મને આપો છો, હું એમાંથી ડાયરીમાં કંઈક લખું છું અને પછી એ કાગળને આપણે ફાડી નાખીએ છીએ. પણ મને આપ્યા વગર, ડાયરીમાં કંઈ લખ્યા વગર તમે કાગળને ફાડી નાખી દીધો, આમાં કંઈક લેવા જેવું હશે તો? આ કાગળમાં કંઈક લેવા જેવું હશે તો?
મહાત્મા ગાંધીએ પેલી ટાંચણી બહાર કાઢી અને મહાદેવભાઈને બતાવી કે 13 પાનાના કાગળમાં લેવા જેવી ટાંચણી જ હતી, બાકી બધું ફાડીને ફેંકી દેવા જેવું હતું. કાગળમાં લેવા જેવી ટાંચણી હતી, લેવા જેવું લઈ લીધો, બાકી બધું નાખ્યું. આ મહાપુરુષો સાર ભોગતા હોય છે, મૂળ વસ્તુને પકડી લો, બાકી બીજી ચર્ચા અર્ચામાં ના જાઓ. કેવળ ચર્ચા ધર્મ એ છજનો ચયનનો વિષય છે, ચર્ચાનો વિષય ચયન. કેવળ ચર્ચા કરવાથી એનો કોઈ અર્થ નથી. એટલા માટે અહીંયા સરસ શબ્દ લગાડ્યો છે મજાનો, કે ભગવાનની આ 24,000 શ્લોકની સુંદર સંહિતા છે, આપણને સારરૂપ મહાપુરુષોએ આપી છે. 5 લિટર દૂધ કોઈ આપે તો પીવું અઘરું પડે. 5 લિટર દૂધ કોઈ આપણને એક સાથે પીવા માટે આપે તો ખબર નહીં, પછી તમારા પરબડી ગામમાં કોઈ એવા હોય પહેલવાન તો ખબર નહીં મને, કે અમારા શહેરમાં તો 5 લિટરની ક્યાં વાત કરો, 5 લિટરે નથી પી શકતા. હા, બાકી કોકા ને પેપ્સી ને એવું આપો તો 2-3 બોટલ પી જાય, પણ ચોખ્ખું દૂધ તો નથી પી શકતા. એક કરુણા રહી છે, 5 લિટર દૂધ ન પી શકાય, પણ સજનો 5 લિટર દૂધને મેળવીએ, એનું દહીં કરીએ, એની છાશ વલોવીએ, એમાંથી નવનીત માખણ બનાવીએ અને એને તાવીને એમાંથી ઘી બનાવીએ તો 5 લિટર દૂધમાંથી બનેલા ઘીને જરૂર પચાવી શકાય. એમ સજનો આધાર ન પચે, સાર જરૂર પચે. આંબાના પાન કેટલા, એની ડાળ કેટલી, એનું થડ કેટલું જાડું, એની 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 વિટમણા કરવા કરતા એમાં મળેલી કેરીને ખાય અને આપણે મીઠાશ પ્રાપ્ત કરી લઈએ. એમ સજનો મહાપુરુષો સાર આપે છે, આપણને સાર આપે છે. શિવપુરાણને વ્યાસજીએ સારરૂપ આપણને આપ્યું છે, સીધું જ્યુસ કરીને તૈયાર આપ્યું છે. બાકી બીજા બધા ફળ છે ને, ફળને ખાવા અઘરા, કારણ કે એમાં ઘણું બધું છોડવું પડે, કોઈની છાલ કાઢવી પડે, કોઈના બી કાઢવા પડે, કોઈના ઠળિયા કાઢવા પડે, કોઈના ગોટલા કાઢવા પડે. આ મૂંગા માયલી કેરી ખરીદીને લાવ્યા હોય ઘરે, હજી તો શરૂઆત છે ને, એટલે મોંઘી બહુ હોય, એટલે ઘરે આપણે લાવ્યા હોય, આપણે લાવી ગમે, પણ એના જે ગોટલા કાઢવા પડે ને ત્યારે એવો જીવ ભરે, અરર અરર 100 રૂપિયે કિલો, એમાં અડધા તો ગોટલા નીકળી ગયા. પછી મેં એવાય માણસો જોયા હોય, પછી બધો ખાર ઓલા ગોટલા ઉપર કાઢે, ઓલાને એવો ચૂહે કે ના રૂવાળા ઊભા થઈ ગયા, ગોટલો રાડું પાડે, હવે તો મને મોય, હવે આમાં કાંઈ બાકી નથી. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.